રાજ્યમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સજ્જ. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ ગંભટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ. COVID-19 નવું વેરિયન્ટ JN1ના કેસીસ જે પ્રમાણે વધી રહ્યા છે તે બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ આજરોજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તમામ ક્લિનિકલ વિભાગના HODsની એક મિટિંગ બોલાવવામાં આવેલ હતી તથા તમામ વિભાગના HODsને COVID-19ના નવા વેરિયન્ટ સંદર્ભે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ હતી. ખાસ કરીને મેડિસિન વિભાગમાં ILI એટલે કે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના કેસીસનું મોનિટરિંગ કરવા માટે સૂચના આપેલ હતી તથા જો આ કેસીસમાં કોઈ પણ જાતનો વધારો જોવા મળે તો તેની તાત્કાલિક માહિતી અત્રે આપવા જણાવેલ હતું. આ ઉપરાંત અન્ય તમામ વિભાગોને COVID-19 સંદર્ભે એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપેલ છે. અત્રેની હોસ્પિટલ ખાતે કુલ 1180 બેડની વ્યવસ્થા છે અને આ તમામ બેડ ઓક્સિજન સુવિધા સાથેના એટલે કે તમામ બેડ પર ઓક્સિજનનો સપ્લાય ઉપલબ્ધ છે. ઓક્સિજન બાબતે આપણી પાસે 3 PSA પ્લાન્ટ છે જેનું મોક ડ્રિલ ઓલરેડી થઈ ચૂકેલું છે તથા ઓક્સિજનની 2 ટેન્ક છે અને આ ઉપરાંત તમામ બેડ સુધી ઓક્સિજન પહોંચાડવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોવિડના ટેસ્ટિંગનું કામગીરી અત્યારે પણ ચાલુ છે. જ્યારે પણ કોઈ દર્દી કોવિડ ટેસ્ટ માટે આવે ત્યારે કોવિડનો ટેસ્ટ કરવામાં આવે છે, એ કામગીરી બંધ કરવામાં આવેલ નથી. કોવિડના ટેસ્ટ કરવાના ચાલુ જ છે અને મેં કીધું એમ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસનું મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂર જણાય ટેસ્ટ કિટ્સ પૂરતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંદાજિત 1-2 વર્ષથી કોવિડનો કોઈ કેસ નોંધાયેલ નથી, પરંતુ જે પ્રમાણે COVID-19નું નવું વેરિયન્ટ JN1ની હાઈ ટ્રાન્સમિસિબિલિટી એટલે કે ખૂબ ઝડપથી કેસીસનો સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે તે જોતા સાવધ રહેવાની જરૂરિયાત છે. અત્રેના ફાર્મસી વિભાગમાં પણ સૂચના આપી દેવામાં આવેલ છે તથા તે સંબંધે N95 માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક, ગ્લવ્સ તથા હેન્ડ સેનિટાઇઝર્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. PPE કિટ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોવિડના મેનેજમેન્ટ માટેની જરૂરી તમામ દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.